મિત્રો, વિદ્યુત રસાયણના પીએચના સંતુલન અચળાંકના દાખલા આપણે ગણ્યા હતા. કે ડબલ્યુનો દાખલો ગણાવવો છે આજે. અને 2019નું બોર્ડનું જે 50 માર્કનું થિયરિટિકલ પેપર હોય એમાં પણ કે ડબલ્યુનો દાખલો પૂછાણો. તમારી ટેક્સ્ટ બુકમાં જે દાખલો છે એનો રિવર્સ દાખલો પૂછ્યો, ખાલી ડેટા આડાઅવળા કર્યા, બીજું કાંઈ કર્યું નથી. બહુ સહેલો દાખલો છે દોસ્તો. 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ ગણો. પ્લેટિનમ H2માંથી KOH, HCLમાંથી H2 પ્લેટિનમ. 298 કેલ્વિન તાપમાને પાણીનો આયોનિક ગુણાકાર 1×10⁻¹⁴ છે. આ દાખલો બોર્ડના પેપરમાં રિસેન્ટલી 2019ના 9મી માર્ચના પેપરમાં હતો, 4 માર્કનો KWનો દાખલો. સૌથી પહેલાં દોસ્તો એનોડ ઉપરની પ્રક્રિયા. એનોડ ઉપર H2 1 બાર. H2માંથી હંમેશા દોસ્તો H+ છૂટો પડે તો H+. અહીંયા HCl છે, HCLમાંથી H2, એટલે HCl એટલે H+, એમાંથી H2, અહીંયા 1 બાર. મિત્રો સમજાય છે, બે જગ્યાએ H+ જ છે એટલે એક ઇલેક્ટ્રોન ચાલે, એટલે એક ઇલેક્ટ્રોન તો અડધો H2, અડધો H2. આ H+ અહીંયા આપ્યો નથી, પણ KOHના દ્રાવણમાં H+ હશે પાણી સ્વરૂપે, એટલે એને હું અજ્ઞાત લખી નાખું એટલે XM. HCLનો H+ એટલે અહીંયા આપ્યો છે H+, એ આપ્યો છે 5×10⁻³m. તો આખી પ્રક્રિયા વિચારીએ તો 1/2 H2 કેન્સલ, ઈ કેન્સલ, એટલે વધશે H+ 5×10⁻³m થી H+ અજ્ઞાત, એટલે કેવો એના દ્રાવણમાં. આ જોવા જાઓ તો સાંદ્રતાનો જ ખાલી ફેરફાર છે. એટલે મિત્રો, સાંદ્રતા કોષ છે, અને સાંદ્રતા કોષ છે તેથી ઇઅન્સ ઓફ સેલ બરાબર 0.0 વોલ્ટ. સમજાય છે, સાંદ્રતા કોષ હોય એટલે ઇઅન્સ ઓફ સેલ બરાબર 0.0 વોલ્ટ. મારે આ H+ શોધવો છે, કોના દ્રાવણમાં બેઠો છે, કેવો એચના, એટલે ટાઇટલ કરું, કેવો એચના દ્રાવણમાં. કેવો એચના દ્રાવણમાં આમ થયું હોય, કેવો એચ એટલે K+OH- પ્રબળ છે. આ 2×10⁻³ એમ હોય તો અંદર OH 2×10⁻³ હોય, ભેગું પાણી એટલે H2O, H+ અને OH- પાણી નિર્બળ છે. તો દ્રાવણમાં કુલ OH- વિચારવા જાઓ તો OH- ઓફ KOHનાય હોય, OH- ઓફ H2Oનાય હોય, પણ નિર્બળ છે એટલે ને અવગણી નાખીએ તો હકીકતમાં કુલ OH- KOHના જ હોય, એટલે 2×10⁻³. આટલું કર્યા પછી KOHના દ્રાવણમાં મિત્રો K ઓફ વોટર એટલે H+OH-. કે ઓફ વોટર ચોપડીના દાખલામાં ગણવાનો કીધો, અહીંયા આપી દીધો છે 1×10⁻¹⁴, આ OH- છેદમાં આવે, 2×10⁻³ H+. 10⁻³ ને 10⁻¹⁴ એટલે 10⁻¹⁧, 1/2 એટલે 0.5×10⁻¹⁰ બરાબર H+. આ H+ આવ્યો એ કેવો એચના દ્રાવણનું આવ્યો, કેનો આવ્યો, કેવો એચના દ્રાવણ. હવે ઈ સેલ બરાબર ઇઅન્સ ઓફ સેલ -0.059/N લોગ એનોડ છેદમાં લોગ કેથોડ. ઇઅન્સ ઓફ સેલ એટલે 0 ડિગ્રી, 0.059/N લોગ એનોડ એટલે H+ કેનો, તો કે KOHનો. KOHનો H+ કેટલો છે દોસ્તો,
0.5 × 10⁻¹⁷ કેથોડ એટલે HCLનો કેટલો છે 5 × 10⁻³⁵ 5 × 10⁻³⁵ એટલે આમ લખું 0.5 × 10⁻²⁶ 0.5 જાય માઇનસ બે ઉપર ચડે 10⁻⁹ થાય એન એટલે 1 છે એટલે ઈ સેલ બરાબર 0.059 અહીંયા 1 હતો દોસ્તો અહીંયા વધશે લોગ 10⁻⁹ આ માઇનસ આ માઇનસ 9 આગળ આવશે એટલે આમ થાય માઇનસ 0.059 માઇનસ 9 એટલે 0.531 વોલ્ટ આ તમારો કોસ પોટેન્શિયલ તો કે ડબલ્યુનો દાખલો અતિશય સહેલો હોય ખાલી ધ્યાનમાં શું લખવાનું દોસ્તો કેવો એચના દ્રાવણમાં શું છે ઓએ ચેટુઓના ઉડી જાય એટલે વધશે ખાલી કેવો એચના એના ઉપરથી એચ પ્લસ ફાવશે મિત્રો હજી બોર્ડમાં પૂછાયેલા દાખલાના વિડીયો બનાવવાનો છું એ તમે 11મા વાળા પણ જોજો 12મા વાળા પણ જોજો આ કેડબલ્યુનો જીનીટમાં હોય તો પણ કરી આવજો મળતા રહેશું જય સ્વામિનારાયણ